કેમ છો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 16 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં અત્યાર સુધીમાં આપણે જાણીએ છીએ કે અત્યારે આપણો એક મેઇન વિભાગ ચાલી રહ્યો છે 12.4 અને 12.4 નામનો જે વિભાગ જે છે એ આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર છે। આપણે બધા જ જાણીએ છીએ કે કાર્બોનિલ સમૂહની સક્રિયતાને કારણે એ ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે, જેમાંની આપણે પહેલી જોયેલી હતી કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, બીજી જોયેલી છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા બાદ પાણીના અણુનું વિલોપન, ત્રીજા નંબરની પ્રક્રિયા આપણે જોયેલી છે રિડક્શન, અને ચોથા નંબરની પ્રક્રિયા હજી આપણી ચાલુ છે જેનું નામ છે ઓક્સિડેશન। અને આ ઓક્સિડેશન વિભાગની અંદર આપણે ગયા અંકે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા, જેવા કે બ્રોમિન જળ છે કે જેને આપણે તમને ખબર તો બેયરની કસોટી કહીએ છીએ, પછી Ag+1 Cu+2 જેને આપણે અનુક્રમે ટોલેન્સ અને ફેલિંગ દ્રાવણ દ્વારા આપણે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન ભણેલા હતા। કીટોનનું પણ આપણે ઓક્સિડેશન ભણ્યા, કીટોનનું ઓક્સિડેશનમાં આપણે જાણીએ છીએ કે એના માટે પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જોશે, કારણ કે કીટોનમાં કાર્બોનિલ કાર્બનની બાજુમાં હાઇડ્રોજન હોતો નથી, એટલે તમારે બંધ તોડવા પડશે, એના માટે વધુ ઉર્જાની જરૂર પડશે, એટલે સાંદ્ર HNO3 એસિડિક KMnO4 કે એસિડિક K2Cr2O7 સાથે આપણે એનું ઓક્સિડેશન કરતા હતા। બીજો એક ફેર ક્યાં પડતો હતો કીટોનમાં, તો કે તમે સંમિત અને અસંમિત બંને કીટોન મેં સમજાવેલા હતા, સંમિતમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અસંમિતની અંદર આપણે પોપોફનો નિયમ વાપરવાનો હતો કે જ્યાં તમારી પાસે મુખ્ય નિપજ અને ગૌણ નિપજમાં, મુખ્ય નિપજમાં કાર્બોનિલ કાર્બનની બાજુમાં નાના આલ્કાઇલ ગ્રુપ હોય એ મુખ્ય નિપજ તરીકે આવે। બીજું, કાર્બનની સંખ્યામાં ફેરફાર થતો હતો કીટોનના ઓક્સિડેશનમાં, પરંતુ આલ્ડીહાઇડના ઓક્સિડેશનમાં એવો કોઈ જ ફેરફાર થતો ન હતો। અહીંયા સુધી આપણે ભણ્યા હતા, હજી આપણે એક ઓક્સિડેશનનો ટોપિક એક બાકી છે, અને એ ઓક્સિડેશન આપણે બહુ પણ આમાં એક બહુ ફિક્સ વસ્તુ કહેવા માંગે છે એ લોકો, એમ કહે છે, જોકે તમારી બુક છે ને એવું લખે છે મિથાઇલ કીટોન, એટલે ઘણા લોકોના મગજમાં એવું થાય છે કે આ કીટોન સંયોજનો આપે છે, ના એ સાચું નથી। હા, તમે બરાબર સમજો, હું તમને એકદમ ડિટેલમાં સમજાવવા માંગુ છું, પણ અહીંયા હું એવું કહું છું કે કોને મિથાઇલ કીટોન કહેવાય, તો કે ઓછામાં ઓછો એક મિથાઇલ કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો હોય તેવા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની વાત ચાલે છે, રાઈટ? તમારે કાર્બોનિલ કાર્બનની આજુબાજુમાં ઓછામાં ઓછો એક શું હોવો જોઈએ, તો કે એક તમારો કીટોન ગ્રુપ હોવું, મીન્સ મિથાઇલ ગ્રુપ હોવું જોઈએ। તો એમાં આપણે શું કરવા માંગીએ છીએ, તો કે એને આપણે એમાં આપણે શું છે કરશું ખબર છે, X2+NaOH, અથવા ઘણી બધી વખત આને આવું પણ લખવામાં આવે છે NaOX, આમ પણ લખી શકાય છે। આ જે છે એનું નામ છે સોડિયમ હાઇપોહેલાઇટ દ્વારા, સોડિયમ હાઇપોહેલાઇટ દ્વારા। અને એકચ્યુઅલી તમને કદાચ નહીં ખબર હોય, પણ આ કસોટીને ઘણી બધી વખત અમે હેલોફોર્મ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર? હવે આમાં શું કરવાનું છે પેલા તમે સમજી લ્યો, હું પાછું તમને વાત કરાવી દઉં છું કે સપોઝ કે આની અંદર આપણી ટેક્સ્ટબુક એવું કહે છે કે આમાં CH3CO હોવો જોઈએ, રાઈટ? આની પ્રક્રિયા આપણે શું છે, વધુ X2 એટલે કે હેલોજન સાથે આલ્કલીની હાજરીમાં કરવાની, આલ્કલીની હાજરીમાં આપણે આ પ્રક્રિયા કરશું। હું તમને સીધા જ એક્ઝામ્પલ જ બતાવવા માંગી જાઉં કરું છું, જેમ કે મારી પાસે છે CH3C OH, અહીંયા તમે જોશો તો કાર્બોનિલની બાજુમાં મિથાઇલ છે, હવે આમાં હું છે ને 3 મોલ ક્લોરિન નાખું છું, એટલે વધુ પ્રમાણમાં ક્લોરિન છે, અહીંયા NaOH ની હાજરી છે, અહીંયા છે ને ક્લોરિનેશન થશે। તમને થશે શું કામ ક્લોરિનેશન થશે, કારણ કે આપણી બુકમાં છે ને કચી હેલોજિનેશન નથી સમજાયું, મારી ઈચ્છા છે કદાચ હું હેલોજિનેશન તમને સમજાવી દઈશ। હંમેશા હેલોજિનેશન માટે એવું સમજવાનું કે કોઈ પણ આલ્ડીહાઇડ અને કીટોન હોય ને, રાઈટ, એની પાસે આલ્ફા હાઇડ્રોજન એટમ હોય, આલ્ફા હાઇડ્રોજન એટમ હોય, રાઈટ? તો જ્યારે એની હેલોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાં આવું તે હેલોફોર્મ કસોટીઓ જે છે એ બની શકે છે, જેમ કે આની પાસે આલ્ફા કાર્બન, એની પાસે 3 હાઇડ્રોજન છે, તો આમાં હેલોજિનેશનની જે કસોટી કરવી હશે તો તમે કરી શકશો। તો અહીંયા જે છે એ તમે અહીંયા શું મળશે, તો કે CCl3 CHO અને 3 હાઇડ્રોક્લોરિક એસિડ છૂટા પડી જશે,
આનું નામ છે ને ક્લોરલ છે. શું નામ છે? ક્લોરલ, અથવા બધાને ખબર છે ટ્રાયક્લોરો ઇથેનાલ પણ આને નામ આપણે આપી શકાશે. હવે આ છે ક્લોરલ તમારો બહીનો, જે આ ક્લોરલ બહીનો છે, આ ક્લોરલની પ્રક્રિયા હવે આપણે એનએઓએચ, હવે એનએઓએચનો રોલ શરૂ થશે. એકચ્યુઅલી એનએઓએચનો રોલ છે ને જળ વિભાજનનો, એટલે કે હાઇડ્રોલાઇસિસનો છે. તો એ ક્લોરોફોર્મ કરી નાખશે અને HCOOને છૂટું પાડી દેશે. આપણે આનું નામ જાણીએ છીએ સોડિયમ ફોર્મેટ કહેવાય, અથવા સોડિયમ મિથેનોએટ કહેવાય. અને આ જે છે એ ક્લોરોફોર્મ છે જે પ્રવાહી સ્વરૂપમાં બને, બરાબર છે. એક અપેક્ષાએ તમે જોવા જાઓ તો તમારા આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ પહેલા ક્લોરલમાં થયું અને પછી ક્લોરોફોર્મમાં કન્વર્ટ થઈ ગયું છે. આવું જ એક હજી એક્ઝામ્પલ હું તમને કીટોનનું સમજાવવા માંગુ છું કે મારી પાસે છે CH3 સી ડબલ બોન્ડો CH3. આની હું પ્રક્રિયા કોની સાથે કરવા માંગુ છું? બ્રોમિન સાથે, વધુ પ્રમાણમાં બ્રોમિન સાથે. કોની હાજરીમાં? તો કે NaOHની હાજરીમાં. જનરલ ટાઇટલ આનું છે હેલોજીનેશન, પણ આપણે બ્રોમિન વાપરીએ છીએ એટલે હું બ્રોમિનેશન અહીંયા લખું છું. શું બની જશે? CBr3 C ડબલ બોન્ડો CH3, અને વત્તા શું છૂટું પડી જશે? 3HBr. આનું નામ તો બધાને ખબર છે, 111 ટ્રાયબ્રોમો પ્રોપેન ટુ ઓન, 111 ટ્રાયબ્રોમો, અથવા ઘણી બધી વખત તમારે પેટ નેમ લખવું હોય તો ટ્રાયબ્રોમો એસિટોન પણ લખી શકો છો તમે. હવે આ જે ટ્રાયબ્રોમો એસિટોન તમને જે મળ્યો, એ ટ્રાયબ્રોમો એસિટોનમાં જેમ કે અત્યારે હું તમને બતાવું છું CH3 છે, આ સી ડબલ બોન્ડો છે, આ CBr3, આ ટ્રાયબ્રોમો એસિટોન બન્યો. હવે આમાં તમે શું નાખી દો? NaOH નાખી દો, અને હવે તમે એનું જળ વિભાજન કરો તો તમને પેલા અહીંયા બ્રોમો ફોર્મ બનશે અને વત્તા CH3 COOને છૂટો પડશે. આ બ્રોમો ફોર્મ તમે જે જોઈ રહ્યા છો એ હેલો ફોર્મ છે, રાઈટ, પ્રવાહી છે, અને તમને અહીંયા જે નિપજ બને છે એ છે સોડિયમ એસિટેટ. ચાલો, અહીંયા સુધી બધું તમને ધીમે ધીમે સમજાય છે. હવે આ જ પ્રક્રિયા હવે હું ત્રીજી વાર તમને પાછી બતાવું છું, થર્ડ ટાઈમ. હવે હું અહીંયા શું લઈ લઉં છું? ફરીથી પાછું હું અહીંયા એસિટાલ્ડિહાઇડ લઉં છું. આની પ્રક્રિયા હવે હું આયોડીન સાથે કરું છું. કોની સાથે? આયોડીન સાથે. કોની હાજરીમાં? NaOHની હાજરીમાં. તો અહીંયા મને શું મળશે? Cl3CHO બનશે અને વત્તા 3HI છૂટા પડશે. આ જે તમે જે જુઓ છો એનું નામ છે ટ્રાયઆયોડોઇથેનાલ. આ જે ટ્રાયઆયોડોઇથેનાલ તમને જે મળ્યા છે એ ટ્રાયઆયોડોઇથેનાલને હવે ફરીથી પાછું આપણે NaOHની હાજરીમાં જલ વિભાજન કરશું. એટલે તમારો આ જે છે એ આયોડો ફોર્મ છૂટો પડી જશે અને વત્તા અહીંયા એક જ કાર્બન છે એટલે HCOOને છૂટો પડશે. આ જે તમને મળ્યું છે એ છે આયોડો ફોર્મ, અને આના સામે છે ને પીડા અવક્ષેપ મળશે. ફરીથી બરાબર જુઓ, આ જે તમારો ક્લોરોફોર્મ હતું ને, ક્લોરોફોર્મ જે આપણે ઉપર મળતું હતું એ પ્રવાહી છે, આ પણ પ્રવાહી છે, પણ આ છે ને સોલિડ ફોર્મમાં આયોડો ફોર્મ તમને જોવા મળશે. આનો મતલબ એવો થઈ ગયો કે આયોડો ફોર્મની મદદથી ખબર પડી શકે કે આમાં આ જે તમારો કીટોન છે કે કોઈ પણ પદાર્થ છે એમાં બાજુમાં મિથાઇલ છે એની કસોટી છે. આયોડો ફોર્મ ટેસ્ટ એટલે બોલવામાં આવે છે. આ એની કસોટી છે કે જ્યાં કાર્બોનિલ કાર્બનની બાજુમાં ઓછામાં ઓછો એક મિથાઇલ જોડાયેલો હોય તો આ કસોટી તમને જોવા મળશે. હા, ઘણી જગ્યા ઉપર અમુક બુકમાં આ કસોટીને ડાયરેક્ટ પણ લખવામાં આવેલી હોય છે. જેમ કે મારી પાસે એસિટોન છે, આ એસિટોનની હું આમ આવું પણ લખી શકું છું. એટલે આ આયોડીન અને NaOH ભેગા કરે ને તો એ લોકો પેલા NaOI બનાવે છે, સોડિયમ હાઇપો આયોડાઇડ કહેવામાં આવે છે. અને એ જે સોડિયમ હાઇપો આયોડાઇડ જે છે એ પ્રક્રિયા કરી અને તમને શું આપી દેશે? અહીંયા પેલા આયોડો ફોર્મ આપશે, પ્લસ CH3COOને આપશે, અને પ્લસ 2 મોલ NaOH આપશે. બરાબર છે? તો આમ તમને એમ પણ ખ્યાલ આવી જશે. તો તમે ઘણી બુકમાં આમ પણ એક લખો, મેં તમને બે સ્ટેપમાં સમજાવ્યું છે, ઘણી વખત આવું એક સ્ટેપની અંદર પણ આપવામાં આવે છે. હજી ફરીથી બોલું છું કે આ જે કસોટી છે એ આપણે આયોડો ફોર્મ મળે છે એ પીડા અવક્ષેપ સ્વરૂપમાં મળે છે, ઘન સ્વરૂપમાં મળે છે. એટલે આને ઘણી વખત આયોડો ફોર્મ ટેસ્ટ એવું નહીં બોલે, ક્લોરોફોર્મ ટેસ્ટ અથવા બ્રોમોફોર્મ ટેસ્ટ, રાઈટ. અચ્છા, બીજું કે જ્યારે પણ તમે આ કસોટી કરો ત્યારે C ડબલ બોન્ડ C ઉપર કોઈ જ અસર થતી નથી, કોઈ જ અસર થતી નથી. એટલે તમારે એવું ઓક્સિડેશન કરવું છે કે જ્યાં ડબલ બોન્ડને કાંઈ ડેમેજ નથી કરવાનો,
તો તમે આ વાપરી શકો છો. જેમ કે અત્યારે તમારી બુક જે છે એ આ એક્ઝામ્પલ એવી રીતે બતાવવા માંગે છે, જેમ કે મારી પાસે આ એચ છે, આ સી છે, આ ડબલ બોન્ડ છે, આ સી એચ થ્રી છે, અહીંયા સી એચ થ્રી છે, અહીંયા તમે જોશો તો આ સી ડબલ બોન્ડો આ સી એચ થ્રી છે. હવે તમારે આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે, NaOH અને બીજું સીએલ ટુ. આમ ન લખવું હોય તો તમે ઓર શું લખી શકો છો, NaOCl, સોડિયમ હાઇપોક્લોરાઇટ. તો શું થશે, તમારો જે ડબલ બોન્ડ હતો ને ત્યાં કોઈ કશો નહીં, ત્યાં કોઈ અસર જ નથી થવાની, તમે જોઈ શકો છો. હવે તમારો અહીંયા કાર્બોનિલ સમૂહ છે એની બાજુમાં મિથાઇલ છે, ચેક કરી લો, રાઈટ. એટલે અહીંયા શું થઈ જશે, સી ડબલ બોન્ડ ઓ ઓ એન એ, અને આ જે મિથાઇલ જે ગ્રુપ હતું એ સી એચ સી એલ થ્રી ના ફોર્મમાં છૂટું પડી ગયું. એટલે આજે તમને ક્લોરોફોર્મ જે છે એ અહીંયા પ્રાપ્ત થયો. આજે કસોટીમાં હું તમને જસ્ટ, બાકી આ તમને યાદ આવે તો ઘણા કે આનું નામ શું થાય સર, તો આ ટ્રાન્સ છે, જુઓ બરાબર, ટ્રાન્સ પોઝિશનમાં પડ્યો છે, થ્રી મિથાઇલ છે, પેન્ટ છે, થ્રી છે, ઇન છે, ટુ છે, ઓન છે. ઈસેમાં રૂપાંતર પામી ગયો તો કે સોડિયમ ટ્રાન્સ ટુ મિથાઇલ, ટુ મિથાઇલ બ્યુટ ટુ ઇનોએટ. આ તમને થોડુંક આયુપીએસી નામ પણ તમને આપી દો એટલે તમને ખ્યાલ આવી જાય. હવે અહીંયા એક વસ્તુ, હવે થોડીક તમને અહીંયા એપ્લિકેશન્સ બતાવવા માંગુ છું કે આપણી બુક એવું લખે છે કે આ સોડિયમ હાઇપો આયોડાઇડ દ્વારા, એટલે કે કોના દ્વારા, NaOI દ્વારા તમારી પાસે જો CH3CO સમૂહ હોય અથવા તમારી પાસે CH3CHOH સમૂહ હોય, ઘણા કે આ કેમ આવ્યો, આ તો આલ્કોહોલ છે, નહીં પણ આનું ઓક્સિડેશન તમે કરો ને, આનું સપોઝ કે તમે ઓક્સિડેશન કરી નાખો છો તો ઈસમાં કન્વર્ટ થઈ જશે, CH3CO માં જ કન્વર્ટ થઈ જશે, રાઈટ. તો આની આપણે શું કરી શકાશે, પરખ પરખ તમે કરી શકશો. હું તમને હવે આને ઉદાહરણ દ્વારા સમજાવું છું. હું તમને પહેલા થોડાક ઉદાહરણો આપી દઉં છું, જેમ કે મારે તમને, હું તમને પહેલા આલ્ડીહાઇડના થોડાક ઉદાહરણ આપી દઉં. જેમ કે હવે જો અહીંયાથી એપ્લાઇડ પોર્શન શરૂ થાય છે, જેમ કે મારી પાસે છે એચ સી એચ ઓ, જેમ કે મારી પાસે છે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ઓ, જેમ કે મારી પાસે છે બેન્ઝાલ્ડીહાઇડ, મારી પાસે છે સી એચ થ્રી સી ઓ સી એચ ટુ સી એચ થ્રી, મારી પાસે છે સી એચ થ્રી સી ઓ સોરી સી એચ ટુ સી એચ થ્રી સી એચ ટુ સી એચ થ્રી, મારી પાસે છે એસિટોફિનોન, મારી પાસે છે બેન્ઝોફિનોન બેન્ઝોફિનોન. હું થોડા ઉદાહરણ આપું છું. હવે તમારો જે ક્વેશ્ચન જે છે, આ જે તમારો, ફરીથી હું બોલું છું કે આ તમારો એપ્લાઇડ પોર્શન છે, તમને એક્ઝામમાં શું પૂછવું જોઈએ. હવે તમને શું પૂછે કે ભાઈ નીચે આપેલા કયા સંયોજન આયોડોફોર્મ કસોટી આપે છે અથવા નથી આપતો, તો તમને શું લાગે છે આપે છે, તો કે ના નહીં આપે. કેમ, કારણ કે આમાં સી ડબલ બોન્ડોની બાજુમાં મિથાઇલ છે જ નહીં. આ આપશે તો કે નહીં આપે. કેમ, સી ડબલ બોન્ડોની બાજુમાં સી એચ ટુ છે, મિથાઇલ નથી, એટલે આ નહીં આપે. આ આપશે તો કે આ પણ નહીં આપે, કારણ કે સી ડબલ બોન્ડોની બાજુમાં તો ફિનાઇલ રિંગ છે. આ આપશે તો કે હા આપશે, કેમ કે સી ડબલ બોન્ડોની એક બાજુ મિથાઇલ છે. આ આપશે જેમ કે 1 2 3 4 5 પેન્ટેન થ્રી ઓ, નહીં આપે, કારણ કે સી ડબલ બોન્ડોની બંને બાજુ સી એચ ટુ છે. આ આપશે તો કે હા આપશે, કેમ કે સી ડબલ બોન્ડોની ભલે એક બાજુ ફિનાઇલ છે પણ બીજી બાજુ તો મિથાઇલ પડ્યો જ છે. આ આપશે તો કે ના નહીં આપે. જેમ કે તમને બધાને જે ડબલ એડવાન્સમાં તો ખબર છે કે જે ડબલ મેઇનમાં પણ હવે આપણે ઇન્ટીજર ટાઈપના ક્વેશ્ચન શરૂ થઈ ગયા, તો એ તમને આવા પ્રશ્ન પૂછે, આવા ઘણા બધા તમને સંયોજનો આપીને કહે કે નીચેનામાંથી કોની સાથે આયોડોફોર્મ કસોટી થશે, એટલા સંયોજનોની યાદી આપો એમ. તો 1 2 3 4 જેમ કે અત્યારે 1 2 3 4 5 6 7 મેં આપ્યા, તો આપણો જવાબ શું આવ્યો, અત્યારે એમાંથી 7માંથી 2 જણા, તો તમારો જવાબ 2 આવે, અથવા નથી આપતા તો તમારે 5 આવે, એવું તમારે જે પ્રશ્ન પૂછે તો એ પ્રમાણે તમને ખ્યાલ આવવો જોઈએ. બીજી એક વાત મારે તમને આમાં એ સમજાવી છે કે જે થોડુંક ઇન્ટરેસ્ટિંગ પણ છે, હું તમને એવું કહેવા માંગુ છું. ચલો અત્યારે તમને આ એક પહેલું એપ્લાઇડ વર્ક, હવે બીજું એક એપ્લાઇડ વર્ક આપું છું. મારી પાસે છે ને મિથેનોલ છે, મિથેનોલ, અને બીજું મારી પાસે છે ઇથેનોલ, બરાબર જોજો, મિથેનોલ અને ઇથેનોલ. તો હવે તમને બધાને ખબર છે કે આ મિથેનોલ કેવો આલ્કોહોલ છે, પ્રાઇમરી, અને આ પણ કેવો આલ્કોહોલ છે, પ્રાઇમરી. એટલે લ્યુકાસ કસોટીની મદદથી તમે આલ્કોહોલને છૂટા ન પાડી શકો. તમને એમ કે લેબોરેટરીમાં એક ટેસ્ટ ટ્યુબમાં હું મિથેનોલ આપું છું અને બીજામાં હું તમને ઇથેનોલ આપું છું, તો ખબર પડે તો કે ના ન ખબર પડે.
રાઈટ, એવી કોઈ કસોટી આલ્કોહોલમાં અત્યારે આપણા સિલેબસમાં ભણ્યા નથી. તો અમે શું કરીએ આનું ખબર છે, આનું ઓક્સિડેશન કરી નાખીએ. આનું ઓક્સિડેશન કરી નાખું એટલે શું થઈ જાય, ફોર્માલ્ડિહાઇડ. અને આનું ઓક્સિડેશન કરી નાખું તો શું બની જાય, એસિટાલ્ડિહાઇડ. આપણે બધાને પીસીસી વાળું ઓક્સિડેશન ખબર જ છે. હવે તમે જુઓ આ આયોડોફોર્મ કસોટી આપશે હવે અને આ નહીં આપે, તો અહીંથી તમે છૂટા પાડી શક્યા. મિથેનોલ અને ઇથેનોલ પ્રયોગશાળામાં તમારે છૂટા પાડવા હોય તો તમે આવું પાડી શકો છો. આવું જ હું તમને હજી એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. મારી પાસે છે CH3 CH2 CH2OH અને બીજું મારી પાસે છે CH3 CHOH CH3. બહુ જ ધ્યાનથી તમે જો, આ પ્રાઇમરી આલ્કોહોલ છે ને આ સેકન્ડરી આલ્કોહોલ છે. લ્યુકાસ કસોટી થોડોક થોડોક ખ્યાલ આવશે, પણ ઘણી વખત લ્યુકાસ કસોટી તમારા માટે બહુ પરફેક્ટ ન હોય, રાઈટ. તો અમે શું કરીએ, અમે આનું ઓક્સિડેશન કરી નાખીએ એટલે આ CH3 CH2 CHOમાં રૂપાંતર પામી ગયું. આનું પણ હું ઓક્સિડેશન કરી નાખું તો આ તો કીટોનમાં જતો રહેશે, બરાબર છે. તમને ખબર છે કે આની પાસે CH2 પડ્યો છે, મિથાઇલ નથી પડ્યો, પણ આની પાસે છે એટલે આ આયોડોફોર્મ કસોટી આપશે. આ નહીં આપે તો તમે આ બેને જુદા પાડી શક્યા ને તમે, એટલે પ્રયોગશાળાની અંદર. કારણ કે આવા પ્રકારના પ્રશ્નો છે ને હમણાં JEE નીટમાં બહુ જ પૂછે છે, ભેદ પારતી કસોટી કે પરખ કસોટી કે એમાં શું તમે કરો, કયા તમે પદાર્થો નાખો તો તમે આ કરી શકો છો. તો આનો એક તમને ખ્યાલ આવી ગયેલો છે. હવે આપણે છેલ્લો તમારો જે આ પોર્શન છે આ ચેપ્ટરનો, એમાં હવે હું સીધો તમારી ટેક્સ્ટબુક ઉપર તમને લઈ જાઉં છું. તમને 12.4 નંબરનો કોયડ અને બહુ ફર્સ્ટ ક્લાસ છે ખરેખર. પ્રશ્નો છે ને આ પેટર્નના હોવા જોઈએ. જોકે તમે એવી કલ્પના બોર્ડ લેવલ પર એવી કલ્પના કરજો, ઘણી વખત આ પ્રશ્ન 3 માર્ક્સમાં પણ પૂછે, તો આપણને આવડવું જોઈએ કે આ 3 માર્ક્સમાં આપણે એને કેવી રીતે કરી શકાતો હોય છે, રાઈટ. હવે તમને જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે ને એ થોડોક સમજો, હું ધીમે ધીમે તમને સમજાવું છું. એક કાર્બનિક સંયોજનનું અણુસૂત્ર CH8H8O છે. બહુ જ ધ્યાનથી તમે જુઓ, CH8H8O છે, આનો મતલબ કે એમાં એક જ ઓક્સિજન છે. બીજું 8 2 16 16 ને 2 18 ને 2 8 8 છે, આમાં અસંતૃપ્તતા ઘણી છે, ઘણી અસંતૃપ્તતા છે. એટલે કા આલ્કોહોલ હોવો જોઈએ, કા ઇથર હોવો જોઈએ, કા આલ્ડિહાઇડ હોવો જોઈએ, કા કીટોન હોવો જોઈએ. ચારમાંથી એક પ્રોબેબિલિટી આમાં હશે. ઘણા કે આમાં કેટલી અસંતૃપ્તતા હશે, હું તમને એક સૂત્ર લખીશ, પણ તમને થોડો ખ્યાલ નહીં આવે કે મારા શોર્ટકટ્સ છે બધા, એટલે આપણે જયારે એકદમ બધું કમ્પ્લીટ થશે પછી હું થોડાક તમને શોર્ટકટ્સમાં વધારે પાવરફુલ લઈ જઈશ. પણ ઘણા લોકોને છે ને શોર્ટકટ એવું લાગે કે આવું બધું યાદ રાખવાનું, એ રાખવું પડે, અમુક સમય ઉપર તમારા માટે ઉપયોગી પણ છે. પછી તમને એમ કે છે કે તે 2,4-DNP સાથે, 2,4-DNP એટલે બધાને ખબર છે ને, ડાયનાઇટ્રો 2,4-DINITROPHENYL હાઇડ્રેઝિન, જે હમણાં જ આપણે ભણીને આવ્યા હતા, એની સાથે નારંગી લાલ અવક્ષેપ આપે છે. હવે આવું કોણ આપે, તમને યાદ આવ્યું, આલ્ડિહાઇડ અને કીટોન જ આપે છે, કાર્બોનિલ ગ્રુપ જ આપે છે, એટલે આલ્કોહોલ ઇથર આમાં છે નહીં. પાછું કહે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં તેને આયોડિન સાથે ગરમ કરતા પીળા અવક્ષેપ આપે છે. હવે આ પીળા અવક્ષેપ ક્યારે આવે, આયોડોફોર્મ ટેસ્ટમાં આવે. એનો મતલબ કે તમારો જે કમ્પાઉન્ડ છે એ આલ્ડિહાઇડ કીટોન તો છે, પણ એમાં કાર્બોનિલ કાર્બનની એક બાજુ શું હોવો જોઈએ, મિથાઇલ તો હોવો જ જોઈએ. ચાલો રેડી. આ સંયોજન ટોલેન્સ અથવા ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરતા નથી, અને બ્રોમિન જળ અથવા બેયર પ્રક્રિયકનો રંગ પણ દૂર કરતા નથી. એનો મતલબ એવો થઈ ગયો કે આ ટોલેન્સ ફેલિંગ એ બધા આલ્ડિહાઇડનું કરે, બ્રોમિન જળે આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરે, રાઈટ. એનો મતલબ એવો થઈ ગયો કે આલ્ડિહાઇડ નથી, કીટોન છે, કન્ફર્મ થઈ ગયું. પ્લસ ક્રોમિક એસિડ સાથેના, શું લખ્યું છે અહીંયા, ઉગ્ર. હવે કીટોન હોય તો જ ઉગ્ર ઓક્સિડેશન કરવું પડે, જો કાર્બન ઘટી ગયો છે, કપાઈ પણ ગયો છે. કારણ કે આપણે વાત કરી આલ્ડિહાઇડ ઓક્સિડેશનમાં તો એટલા જ આપે, પણ કીટોન હશે તો તમને અહીંયા ઓછા થઈ ગયા છે અને O2 આવી ગયો છે, આવો કાર્બોક્સિલિક એસિડ આપે છે. તો આ સંયોજનો A અને B ને ઓળખો અને એની સાથેની સંકળાયેલી પ્રક્રિયાઓ સમજાવો, તમને આવું આપે છે. તમારે છે ને પેલા ઈ જોવું પડશે. એકચ્યુઅલી હું હમણાં કઈ એક તમને પોઈન્ટ સમજાવું છું, પણ કદાચ તમને થોડી તકલીફ થશે, પણ હું પછી તમને જયારે પણ આપણે રૂબરૂ મળશું કે આ બધું થશે સમય સંજોગો પ્રમાણે, તો હું તમને સમજાવી દઉં. ત્યારે હું છે ને મારે પ્રમાણે હું તમને ડાયરેક્ટ સમજાવું છું. એકચ્યુઅલી છે ને અમે DBE સુધી લઈએ. DBE એટલે ડબલ બોન્ડ કેરેક્ટરિસ્ટિક્સ હોય, અથવા ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન પણ અમે કહેતા હોઈએ છીએ. આવા ઘણા બધા અમે એના વર્ડ્સ યુઝ કરીએ છીએ. CH8H8O માટે આપણું આ સૂત્ર હતું, એના માટેની એક ફોર્મ્યુલા છે કે કાર્બન કેટલા છે, 8 છે. પછી એનું અમારે એવું હોય 4-2નું એક સૂત્ર આવે છે, એની વેલેન્સીના રેફરન્સમાં અમે એનું સૂત્ર સેટ કરતા હોઈએ છીએ. પ્લસ અહીંયા 8 છે, હાઇડ્રોજન છે, એટલે 1-2.
અને પ્લસ અહીંયા છે ઓક્સિજન એટલે એ એક જ છે અને ટુ માઇનસ ટુ એટલે આની વેલેન્સી 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 છે માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ બધામાં કોમન જ આવતા હોય અને એનું સૂત્ર અમે બાય ટુ કરી નાખીએ બાય ટુ કરી નાખીએ તો આ બધાનો જવાબ મને શું મળશે પાંચ પાંચ નો મતલબ હોવો પડે એક બે ત્રણ ચાર અને પાંચ જગ્યાએ અસંતૃપ્તતા છે એવું કહેવા માંગે છે હવે પહેલા તો તમને બધાને ખબર છે કે આપણી પાસે કીટોન તો છે જ એટલે એનો મતલબ કે એક અસંતૃપ્તતા તો આમાં આવી ગઈ છે બીજું તમને એ પણ ખબર પડી જાય કે સી એટ એચ એટ હોય તો આ કંઈક બેન્ઝિનની રિંગ તો હોવી જ જોઈએ કારણ કે બેન્ઝિન રિંગમાં ઓલરેડી ત્રણ અસંતૃપ્તતા પોતે અને બેન્ઝિનની પોતી ચોથી અને પ્લસ એની બાજુમાં આમ સી ડબલ બોન્ડો હોય અને આ મિથાઇલ હોવો જોઈએ તો તમારો કમ્પાઉન્ડ આવો આવી જશે આનું નામ છે એસિટોફિનોલ ગણી લ્યો કાર્બન ગણી લ્યો છ અને એક સાત ને એક આઠ હાઇડ્રોજન એક બે ત્રણ ચાર પાંચ ને ત્રણ આઠ અને ઓક્સિજન એ હવે તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો તમારો જે એસિટોફિનોન છે જે તમને અહીંયા બતાવી રહ્યો છું આ COCA3 એની પ્રક્રિયા તમે પહેલા કોની સાથે કરી હતી ટુ ફોર ડાયનાઇટ્રો ટુ ફોર ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે કરેલી હતી એટલે અહીંયા એનો ટુ હતો અને અહીંયા પણ એનો ટુ હતો જ્યારે આપણે બધાને ખબર છે કે આની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીંથી ઓ નીકળી જાય અને અહીંથી એચ ટુ એટલે પાણી નીકળી જાય તો તમારી જે પ્રોડક્ટ આવશે એ કંઈક આવી આવશે ને અહીંયા સી આ ડબલ બોન્ડ છે આ એન છે અહીંયા શું છે એનએચ છે આ તો સી એ થ્રી છે જ હવે અહીંયા શું છે તો કે આ ફિનાઇલ રિંગ આવી ગઈ અને એના ટુ અને ફોર ઉપર બે નાઇટ્રો ગોઠવી દો એટલે આ તમારું જે સંયોજન તમને પ્રાપ્ત થઈ ગયું કારણ કે તમને એવો પ્રશ્ન પૂછેલો છે શું કે એ અને બીને ઓળખો અને એની સાથેની સાંકળાયેલી પ્રક્રિયાઓ એ સમજાવો ખાલી આમ ગપ્પા નથી મારવાના એટલે તમે જોશો તો અહીંયા પાણી નીકળી ગયું છે અને તમારું આ જે સંયોજન જે છે જે આપણે વાત કરતા હતા ટુ ફોર ડીએનપી આ તમારું જે વ્યુત્પન્ન હતું એ તમને પ્રાપ્ત થઈ ગયું બીજું તમને શું પૂછ્યું છે કે આ જે એસિટોફિનોન છે રાઈટ હું તમને અહીંયા એવું બતાવવા માંગુ છું કે મારી પાસે અહીંયા આ એસિટોફિનોન છે જે હું આ રીતે બતાવું છું સી ડબલ બોન્ડો સી એચ થ્રી હવે તમે એની આયોડોફોર્મ ટેસ્ટ કસોટી કરાવો તો આઈ ટુ અને એનએઓએચ સાથે પ્રક્રિયા થશે તો અહીંયા શું બનશે તમે જુઓ આ તો બધું બરાબર જતું અહીંયા સી ડબલ બોન્ડો ઓ એને બની જશે અને વત્તા આયોડોફોર્મ છૂટું પડી જશે એનું નામ સોડિયમ બેન્ઝોએટ છે શું નામ છે સોડિયમ બેન્ઝોએટ એનું નામ છે હવે તમને એમ કે છે કે આનું તમે છે ને પ્રબળ ઓક્સિડેશન કરતા રાઈટ તમારે પ્રબળ ઓક્સિડેશન કરતા તમને આપ્યું છે ને ઉગ્ર ઓક્સિડેશન તમને કરવાનું કીધું છે તો પ્રબળ ઓક્સિડેશન કરતા તો તમે ગમે તે લઈ શકો છો જેમ કે અત્યારે હું લેવા માંગુ છું કે એમિનો ફોર એચ ટુ એસ ઓ ફોર એ તમે લઈ શકો છો એમાં કાર્બન કટ થઈ જશે તમને બધાને ખબર છે કે અહીંયા સી ડબલ બોન્ડ ઓ ઓએચ આવશે અને સીઓ ટુ એચ ટુ ઓ છૂટા પડી જશે તો આ પ્રક્રિયા લખી અને આપણે સમજાવવાના આવે છે બહુ સરસ પ્રશ્ન છે પણ આવા પ્રકારના પ્રશ્નો તમને જે છે એ પૂછવા હોય તો પૂછી શકાય છે એક તમને થોડુંક આની પ્રેક્ટિસ તમને જે છે એ આપણે પછી જ્યારે આપણે ભેગા થશું ત્યારે હું તમને એના શોર્ટકટ્સ બધા સમજાવી દઈશ પણ ઘણા લોકો કે આવું સૂત્ર યાદ રાખવું પડે એ યાદ રાખવું જ પડે પણ તમે થોડુંક અનુમાન બાંધશો તો પણ આ કામ થઈ જશે આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને પછીનો જે મારો સેશન છે જેનો આપણો લેક્ચર નંબર સત્તર ખૂબ જ મહત્વનો છે કદાચ લાંબો પણ હશે અત્યારથી તમને મેન્ટલી પ્રિપેર પણ હું કરી રહ્યો છું થેન્ક યુ વેરી મચ